હવે સમાચારમાં આગળ વાત કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાડીને અમદાવાદ કોર્ટે 6 મહિનાની સજા ફટકારી। 2017માં ગુજરાત યુનિવર્સિટીનું નામ બદલવા યુનિવર્સિટીમાં કરાઈ હતી તોડફોડ। તોડફોડ કેસમાં જીગ્નેશ મેવાડી દોષિત કરાર। વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ। કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આવતીકાલે 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે। તમામ જિલ્લા કલેક્ટર્સ અને પોલીસ વડાઓ સાથે કરશે બેઠક। કોંગ્રેસમાંથી આપ પાર્ટીમાં આવેલા ઇન્દ્રનીલ રાજગુરુનું નિવેદન। ચૂંટણી લડવાના મુદ્દે બોલ્યા ઇન્દ્રનીલ રાજગુરુ। કહ્યું કે પાર્ટી કહેશે તો હું ચૂંટણી લડીશ, મારી વ્યક્તિગત ઈચ્છા ચૂંટણી લડવાની નથી। આપ પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી રાજગુરુ। થરાદના વાવમાં આંગણવાડી કાર્યકરોની હડતાલ। ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કાર્યકરોની હડતાલમાં જોડાયા। ગેનીબેન ઠાકોરે કહ્યું કે થરાદની એક પણ મહિલાને પોલીસ આંગળી અડાડે તો તેની આંગળી કાપી નાખીશું। વિધાનસભા ચૂંટણીને લઈ અને મહિલાઓના ટિકિટ અંગે ગુજરાત કોંગ્રેસ મહિલા અધ્યક્ષનું નિવેદન। જીતવા માટે સક્ષમ મહિલાઓને આપશે ટિકિટ। બનાસકાંઠામાંથી વધારે મહિલાઓને ટિકિટ અપાશે। વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં ફરી ભંગાણ। દાહોદ કોંગ્રેસના કાર્યકરોએ કર્યા કેસરિયા। લીમખેડા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા। દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે પહેરાવ્યો ખેસ। મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોના બેનામી વ્યવહારોનો મામલો। કોર્ટમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને તેમના સીએને કોર્ટમાં પાછલા દરવાજેથી હાજર કરવામાં આવ્યા। કોર્ટમાં વિપુલ ચૌધરીના સમર્થકોનો જમાવડો જોવા મળ્યો। બનાસકાંઠાના અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ મામલે આપ્યું આવેદનપત્ર। મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું। પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિતના અર્બુદા સેનાના યુવાનો રહ્યા હાજર। અરવલ્લીમાં વિપુલ ચૌધરીની ધરપકડ મામલે ચૌધરી સમાજમાં રોષ। કોલીખડ ગામમાં યુવાનોએ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર। અર્બુદા સેનાના નેજા હેઠળ યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો। ગીર સોમનાથમાં આવેલ કોડીનારનું અર્જણ ગામ બેટમાં ફેરવાયું। ગામમાં કેટસમાં પાણી ભરાયા, અનેક નીચાણવા વિસ્તારોમાં પાણી ભરાયા। રાજકોટમાં મોંઘવારી મુદ્દે જેતપુર મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। પેટ્રોલ ડીઝલ અને ગેસના બાટલા તે ઉપરાંત ખાદ્યતેલના વધતા ભાવ મુદ્દે મહિલા કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી હતી। તીનપતિ ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી। દાહોદના જાલોદ એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। ચેરમેન તરીકે મહેશભાઈ ભુજિયાની બિનહરીફ વરણી કરાઈ હતી, જ્યારે ચેરમેન તરીકે વિજયભાઈ કોળીની વરણી કરાઈ। ગીર સોમનાથમાં ઉનાના ધારાસભ્ય અને વેરાવળના ધારાસભ્યને માછીમારો માટેની મુદ્દાઓને મેનિફેસ્ટો જાહેર કર્યું હતું। પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામેલ માછીમારોના પરિવારને 10 લાખની સહાય। પાકિસ્તાની જેલમાં હોય તેમના પરિવારને પ્રતિ દિવસ 400 રૂપિયાની સહાય ચૂકવાશે। 30,000 લીટર ડીઝલ પર માછીમારોને અપાશે સબસીડી। નાની બોટમાં પેટ્રોલના ઉપયોગની મંજૂરી અપાશે। કોંગ્રેસની સરકાર આવશે તો માછીમારોના તમામ પ્રશ્નોનું આવશે નિરાકરણ। 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે સમર્થકોની તૈયારી। દિલ્હીના એક રેસ્ટોરન્ટ માલિકે સ્પેશિયલ થાળી લોન્ચ કરી। 17 સપ્ટેમ્બરે રેસ્ટોરન્ટમાં 56 વાનગીઓવાળી થાળી ગ્રાહકોને પીરસવામાં આવશે। અમરેલીના સાવરકુંડલામાં પણ પીએમ મોદીના જન્મદિવસની કરાશે ઉજવણી। જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા દ્વારા કરવામાં આવશે ઉજવણી। પીએમ મોદીના દીર્ઘાયુષ માટે 73 કુંડી મહાયજ્ઞનું કરાયું આવશે। સુરતમાં પણ 166 મતવિસ્તારમાં ભાજપ સેવા દિવસ તરીકે ઉજવણી કરાશે। કેબિનેટ મંત્રી પુણેશ મોદી ઉજવણીને લઈ સંપૂર્ણ માહિતી આપી। પીએમ મોદીના 73મા જન્મદિવસ પર ભાજપ પરિવાર પ્રજા સુખાકારીના વિવિધ કાર્યક્રમ કરશે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો। મહિલાઓ વિરુદ્ધના ગુનામાં ગુજરાતનો ક્રાઇમ રેટ 22.1% નોંધાયો છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 64.5% કરતા ઘણો ઓછો। હિંસાત્મક ગુનાઓમાં ક્રાઇમ રેટ 11.9% નોંધાયો છે, જ્યારે સમગ્ર દેશમાં ક્રાઇમ રેટ 30.2% કરતા ઘણો ઓછો છે। કાયદામાં જરૂરી સુધારા અને ટેકનોલોજીના ઉપયોગથી સુધારો થયો। 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં મેઘવર્ષા। સૌથી વધારે ડોલવણમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। સુરતના બારડોલીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારીના વાંસદામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। અન્ય તાલુકામાં પણ વરસ્યો વરસાદ। રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી, તો 3 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે। અમદાવાદમાં પણ 2 દિવસ ભારે વરસાદની સંભાવના।
राज्य में सीजन सरेराश 103% वरसाद नोधायो। सौथी वधारे कच्छ में 178% वरसाद नोधायो। उत्तर गुजरात में 131% वरसाद नोधायो, जयरे दक्षिण गुजरात में 119% पड़ो वरसाद। सौराष्ट्र में अत्यार सुधी में सीजन 105% वरसाद नोधायो, तो मध्य गुजरात में सीजन 92% वरसाद नोधायो। राज्य में मध्य झोन सीवाय तमाम झोन में 100% नोधायो वरसाद। छेल्ला 10 कलाक में 47 तालुका में थयो वरसाद। वापी, उमरगाम, चिखली, पारडी में 4 इंच वरसाद नोधायो, तो कपराड़ा में 3.5 इंच वरसाद नोधायो। धरमपुर और गणदेवी में 3 इंच वरसाद खाबक्यो। 19 तालुका में 1 इंच थी वधारे वरसाद। भूजना हमीरसर तळावना वधामणा अध्यक्ष रीमाबेन आचार्य ने नगरपालिका प्रमुखे नीरना वधामणा कर्या। ढोल अने शरणाईना सुरे लोकोए नीरना कर्या वधामणा। भूजनुं हमीरसर तळाव ओवरफ्लो थवानी खुशीमां भूजमां शोभायात्रा पण निकळी। शोभायात्रामां नगरपालिकाना नगरसेवको अने भूजनी जनता जोडाई। भरूचना नर्मदा नदी में नवा नीरनी आवक यथावत। गोल्डन ब्रिज नजीक नर्मदा नीरना जलस्तर में थयो वधारो। हाल नर्मदा की जलसपाटी 19.75 फूट नोंधाई। डांग में भारे वरसाद मार्ग में भेखर धसी पड़ा था। भेखर ने लई अने वाहन व्यवहार ने असर। सापुतरा पुलिस जेसीबी चालक ने बोलावी भेखर खसेड़ी वाहन व्यवहार शुरू कराव्यो। गीर सोमनाथ में वरसाद की हालाकी। गीर में खेडूतों खेतरों बेट में फेरवाता खेतरो में मोटा पाये नुकसान। मगफली, सोयाबीन और कपासना पाक ने वधारे नुकसान, तो पशुओं घासचारो बर्बाद। खेड़ा में वणाकबोरी डेम फरी एक वक्त ओवरफ्लो। उपरवास में भारे वरसाद ने पगले पानी छोड़ाता डेम में पानी की आवक वधी। डेम ओवरफ्लो थताज मेसागर नदी नीचाणवाला गामों ने कराया अलर्ट। मोरबी में मच्छू एक डेम ओवरफ्लो थयो। वांकानेर 20 गामों ने एलर्ट करवामां आव्या छे। ते उपरांत मोरबी 4 गामों ने कराया एलर्ट। नदी पट में न जवा अने नीचाणवाळा विस्तारोमांथी सलामत स्थले लोकोने जवा तंत्रए करी अपील। सूरत उकाई डेमनी जलसपाटी भयजनक सपाटी थी नजीक पहोंची हती। तापी नदी में 1.75 लाख क्यूसेक पानी छोड़वानुं शुरू करायुं छे। तापी में पानी की आवक वधता जलस्तर वध्युं। उकाई डेम तेनी भयजनक सपाटी थी 3.5 फूट दूर। सुरेन्द्रनगर चुडानो वासल डेम ओवरफ्लो। वरसाद ने कारण डेम में नवा नीर की आवक थी। उपरवास में पानी की आवक थता वासल डेम संपूर्ण भराय। उकाई डेम की जलसपाटी में वधारो। उकाई डेम की हाल की सपाटी 341.22 फूट, भयजनक सपाटी 345 फूट है, तेमज रूल लेवल 340 फूट। उकाई डेम 14 दरवाजा 6 फूट सुधी खोलाय। द्वारका जिला में सार्वत्रिक वरसाद ने लीधे पाणवड में आवेलो वर्तु बे डेम 100% भरायो। वर्तु बे डेम 4 दरवाजा 2.5 फूट सुधी खोलवामां आव्या। नीचाणवाळा विस्तार में आवता गामों ने कराया अलर्ट। कल्याणपुर तालुकाना गोराणा, हर्षद, गांधवी, रावल, चंद्रावाड़ा सहित गामों ने एलर्ट करवामां आव्या। लोकोने नदीना पट में अवर जवर न करवा सूचना। वर्तु बे डेम में उपरवास में पानी की आवक में सतत वधारो। छेल्ला 24 कलाक में भरूचना नेत्रंग में 2.5 इंच वरसाद। भरूचना वालिया, हांसोट में 2 इंच वरसाद खाबक्यो। अंकलेश्वर में 1 इंच वरसाद, जयरे गोल्डन ब्रिज पास नर्मदा नदी जलस्तर में वधारो। नर्मदा नदी जलस्तर 18.4 फूट पर पहुंचो। हळवद तालुकाना रायसंकपर गाम में खेतर में पानी भरी वळता ज ताराजी सर्जाई थी। 200 થી વધારે वीघा खेतर में कपासना पाक में पानी फरी वळता लाखों नुकसान। भारे वरसद ने कारण हळवद में ठेर ठेर पानी भराया था। वृक्षों पर धराशाय। गीर सोमनाथ में वरसाद की हालाकी। गीर में खेडूतों खेतरो बेट में फेरवाया था। भारी वरसाद बाद खेतरो में मोटा पाये नुकसान। मगफली, सोयाबीन, कपासना पाक ने नुकसान, जयरे पशुओं घासचारो पर निष्फळ। गीर सोमनाथ ने प्राची तीर्थ की सरस्वती नदी में घोड़ापुर। नदी में पानी की आवक वधता ज माधवराय मंदिर जलमग्न। गीर सोमनाथ में भारी वरसद ने कारण आगामी 1 महीना सुधी मंदिर रहते जलमग्न। छोटाउदेपुर में नसवाड़ी डूंगर विस्तार में वरसाद। डप्पा आमता निशाना गाम में वरसाद। डूंगरों पर खेती करता खेडूतों में खुशी। कुदका गाम नजीक की मेन नदी में नवा नीर की आवक। नवसारी जिला में सार्वत्रिक वरसाद। तमाम तालुका में वरसादी माहौल यथावत। मंकोडिया स्टेशन रोड पर डेपो सहित विस्तारों में धोधमार वरसाद। नवसारी जिला में सार्वत्रिक वरसादी माहौल सर्जायो हतो। शहर मच्छी मार्केट, टाटा स्कूल, शांतादेवी विस्तार, शाकभाजी मार्केट सहित अनेक विस्तारों में वरसादी पानी भराया। जिलाना तमाम तालुकाओं में मेघराजा मनमुकीने वरस्या। पाटणना हारिज तालुकाना सरेल अने नाणा गाम में वरसादी पानी भराया था। सरस्वती नदी में पानी सरेल अने नाणा गाम में घुसया था। गामना मुख्य मार्गो पर पानी भराता शाळाए जवानो रस्तो बंद थयो हतो। गामना 3000 वीघा खेतर पर पानी में गरका।
વલસાડમાં સતત બે દિવસથી વરસાદી માહોલ. ધોધમાર વરસાદને લઈ જિલ્લામાં તમામ નદી નાળા બેકાંઠે વહેતા થયા હતા. વાંકી નદી પર બનેલો કોઝવે પાણીમાં ગરકાવ. પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે કોઝવેથી પસાર થવા મજબૂર. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ. લીલિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ. લીલિયામાંથી પસાર થતી નાવલી નદી તોફાની બની. બજારની ગલીઓમાં નદીનો ધોધ વહ્યો હતો. લીલિયા અને પૂંજાપાદર રોડ પર પાણી જોવા મળ્યા હતા. દુકાનોમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી. અમરેલીના લીલિયા પંથકમાં મુશળધાર વરસાદ બાદ તરાજીના દ્રશ્યો આવ્યા સામે. ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ જોવા મળ્યા હતા. જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુતાતે મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે કરી સહાય ચૂકવવા કરી માંગ. દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ. ભાટિયા પોકાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભાટિયા અને મુખ્ય બજારોમાં પાણી. ભારે વરસાદને પગલે વાડી વિસ્તાર તરફ જતા લોકોએ ટ્રેક્ટરનો સહારો લીધો. પોકાત ગામમાં નદીઓમાં પાણીની આવક સતત ચાલુ. ભારે વરસાદને લીધે વાહન ચાલકોને હાલાકી. દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભાટિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ. ભાટિયા પોકાત રોડ પર વરસાદી પાણી વહ્યા હતા. વાહન ચાલકો થયા પરેશાન. દ્વારકાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ. સલાયા નજીક કોઝવે પાણીમાં ગરકાવ. 7 જેટલા ગામને જોડતા માર્ગના કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. જીવના જોખમે બાઇક ચાલકો અવરજવર કરવા મજબૂર. ગીર સોમનાથના ઉનામાં જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે લોકો. રાવલ નદીમાં પૂર આવતા જ માણેકપુર ગામમાં અવરજવર પંથ. ગામને જોડતા પેઠા પુલ પર નદીનું પાણી ફરી પડ્યું. મોરબી માળિયા પંથકમાં વરસાદને પગલે પાણી ભરાયા હતા. હરિપર ગામના રણ વિસ્તારમાં પાણી ભરાયા. અગરોમાં કામ કરતા અગરિયાઓને ભારે હાલાકી. હરિપર સહિત આસપાસના તમામ વિસ્તારોમાં ભરાયા પાણી. શામળાજીમાં મેશ્વો નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ. પાણીના પ્રવાહથી કોઝવે ધોવાતા વાહન વ્યવહાર થયો બંધ. વૈચરપુર સહિતના આસપાસના 50 ગામોને હાલાકી. સ્થાનિકોએ કોઝવેનું પાકું સમારકામ કરવા કરી માંગ. કચ્છના માંડવીમાં પાચોટિયા પાસે વરસાદને લીધે માર્ગ ધોવાયો હતો. રસ્તો તૂટતા જ વાહન વ્યવહાર ખોરવાયો. સ્થાનિકોએ પુલ બનાવવા કરી માંગ. ડાંગ આહવા વઘાઈ સ્ટેટ હાઈવે ઉપર વૃક્ષ ધરાશાય થતા થોડા સમય માટે માર્ગ થયો હતો બંધ. વન વિભાગ અને માર્ગ મકાને વૃક્ષ હટાવી માર્ગ કાર્યરત કર્યો. તો સમાચાર સુપરફાસ્ટ સમાજ સમય થયો છે વિરામનો. રહ્યા છે નર્મદાના નાગરિકો. ડેડિયાપાડામાં કોનો દેખાશે દમ? જુઓ સત્તાનો સંગ્રામ નર્મદાના ડેડિયાપાડાથી આજ રાત્રે 8:24 ન્યૂઝ 18 ગુજરાતી પર. પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા. પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા. વિરાટ વ્યક્તિત્વ, અસાધારણ કહાની, સાહસિક, નિડર, રાષ્ટ્રવાદી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ પર જુઓ મહાકવરેજ. 21મી સદીના જનનાયક દિવસભર ન્યૂઝ 18 ગુજરાતી પર. મેઘમહેર. ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર પંથકમાં વરસાદ. મીઠાપુરમાં ભારે વરસાદ થયો. દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભાટિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ. ભાટિયા ભોગાત રોડ પર વરસાદી પાણી વહ્યા. વાહન ચાલકો થયા પરેશાન. દ્વારકાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ. સલાયા નજીક કોઝવે પાણીમાં ગરકાવ. 7 જેટલા ગામને જોડતા માર્ગના કોઝવે પાણીમાં ગરકાવ. જીવના જોખમે બાઇક ચાલકો અવરજવર કરવા મજબૂર બન્યા. દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લીધે ભાણવડમાં આવેલો વર્તુબે ડેમ 100% ભરાયો. વર્તુબે ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલાયા. નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કરાયા. કલ્યાણપુર તાલુકાના ગોરાણા, હર્ષદ, ગાંધવી, રાવલ, ચંદ્રાવાડા સહિતના ગામોને એલર્ટ કરાયા. લોકોને નદીના પથમાં અવરજવર ન કરવાની સૂચના અપાઈ. વર્તુબે ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ તો અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વેરાવળમાં નોંધાયો. ઉના તાલાડામાં છૂટો છવાયો વરસાદ.
गीर सोमनाथ ऊना में जीवना जोखमे नदी पार कर रहा है लोग। रावल नदी में पूर आता माणिकपुर गाम में अवरजवर बंद, गाम ने जोड़ता बैठा पुल पर नदी पानी फरी वळ्यु। कच्छ में सार्वत्रिक वरसाद, अनेक तालुका में भारी वरसाद, भचाउ में 1.5 इंच वरसाद थयो तो भूज अने मांडवी में 1-1 इंच वरसाद नोंधायो। कच्छ जिला में सवारथी वरसादी माहौल, भूज तेमज ग्राम्य में वरसादी माहौल जाम्यो। बस स्टेशन पासे नदी जेवा दृश्यो सर्जाया, केटलीक दुकानों में घुसिया पाणी। भूजनुं हृदय समान हमीरसर तळाव छलकायुं, तळाव छलकाता भूजवासीओमां हरखनी हेली। शुक्रवारे सरकारी रजा जाहिर कराशे, तळावना नीरना कराशे वधामणा। हमीरसर तळावना ओगनपरथी पाणी पसार थता स्थानिकोमां खुशीनो माहोल, मोटी संख्यामां लोको तळाव जोवा उमट्या। हमीरसर तळावने नगरपतिना हस्ते परंपरागत रीते वधाववामां आवशे। गुजरात माटे ऐतिहासिक दिवस, जीवादोरी समान नर्मदा डेम महत्तम सपाटीए भरायो, मुख्यमंत्री भूपेन्द्र पटेले कर्या वधामणा। गुजरातवासीओ माटे आनंदना समाचार, सरदार सरोवर डेम संपूर्ण भरायो, नर्मदा डेमनी सपाटी 138.68 मीटरे पहोंची। नर्मदा डेममां हाल 2,11,066 क्युसेक पाणीनी आवक, 23 गेट खोली, 1,50,000 क्युसेक पाणी छोड़ाई रह्यु छे। नर्मदा नदी में कुल 1,93,155 क्युसेक जावक। नर्मदा जिला में धोधमार वरसाद, भारी वरसाद थी घणा विस्तारों में भराया पाणी, स्टेशन रोड दरबार रोड विस्तार में पाणी भराया, काछियावाड़ विस्तार में पाणी भराया, रोड पर पाणी भराता वाहन चालकों परेशान। जामनगर में भारी वरसाद ने कारण अनेक गामों में पाणी घुसिया। जाम जोधपुर में पाणी में पाणी ने कारण सोखठी गाम संपर्क विहोणो थयो। जाम जोधपुर में वरसाद ने लीधे लोगों ने हालाकी। भावनगर शहर और जिला में वरसादी माहौल जाम्यो, धोधमार वरसाद थी शहर में अनेक जगह पाणी भराया, रस्ता पर पाणी भराता लोगों ने भारी हालाकी। मोरबी माड़िया पंथक में वरसाद ने पगले पाणी भराया, हरिपर गामना रण विस्तार में पाणी भराया, अगरो में काम करता अगरियाओ ने हालाकी, हरिपर सहित आजूबाजू तमाम विस्तार में पाणी भराया। मोरबी की शालाओं में रजा जाहिर, सतत वेलकम बेक। आगळ शुं करे समाचार सुपरफास्ट पर। राज्यना क्लाइमेट चेंज विभाग द्वारा जामृत युवा जागृति पखवाड़ियु उजवानुं आयोजन कर्युं हतुं। 17-30 सप्टेम्बर आखा गुजरात में उजवाशे आ कार्यक्रम। क्लाइमेट चेंज निवारण माटेना मुद्दाओनी चर्चा कराशे। भारतीय शेयर बजार में मोटो भूकंप, सेंसेक्स में 1,093 पॉइंट कड़ाको, जयरे निफ्टी में 346 पॉइंट कड़ाको, सेंसेक्स 58,840 जयरे निफ्टी 17,530 पर बंद। विश्व में पहली वक्त एक साथ 200 बाळकोए लीधो अंगदान संकल्प। अमदावाद में आंधीजन मंडल दिव्यांग बाळकोए वडाप्रधान मोदी जन्मदिवस निमित्ते अंगदान संकल्प अभियान थकी आपी विशेष भेट। अमदावाद बाद सूरत में लिफ्ट तूटता 2 लोकोना मृत्यु। पांडेसर बमरोली रोड पर आवेल औद्योगिक एकमनी लिफ्ट तूटता ज बनी हती घटना। पुलिस अने फायर की टीम ने घटनास्थल पर हाजरी। अमदावादना बापूनगर में एमसीनी टीमें दबाण हटावानी कामगीरी शुरू करी। पुलिस की टीम ने साथे राखी, जेसीबीनी मदद थी झूपड़पट्टी हटावा एमसीनी कार्यवाही। वलसाड सिटी पुलिस स्टेशन में फरज बजावता महिला जीआरडी हार्ट एटेक थी मृत्यु। महिला जीआरडी की अंतिम यात्रा में तमाम जीआरडी जवानों जोड़ाया था। सिटी पुलिस स्टेशन में शोकनो माहौल। वडोदरा में ट्रांसजेंडर पति द्वारा छेतरपिंडी मामलो, 2014 में लग्न कर्या बाद शारीरिक जाति विषय अंधारा में रखाया महिलाए आक्षेप करी और गोधरी पुलिस स्टेशन में फरियाद नोंधावी। पति ने मेडिकल हिस्ट्री तेमज छेतरपिंडी आरोप में पुलिस वधु तपास हाथ। वडोदरा में श्वान त्रास, वेमाली गाम में 3 दिवस में अनेक लोग ने श्वान करड़वाना बनाव सामे आव्या छे। नौकरी जता लोग में भयनो माहौल, स्कूल ट्यूशन जता बाळकों में डर। श्वान पकड़वा स्थानिकों द्वारा पालिका में अनेक वक्त रजूआत करवामां आवी छतां कोई कामगीरी न थता स्थानिकों में रोष। आरएमसी कर्मचारियों की हड़ताल सुखद अंत, कर्मचारियों की 80% मांगनी स्वीकाराता कर्मचारी आवतीकाले पदाधिकारी मानशे आभार। पेन्शन आवास की मांगनी सरकार में कराशे रजू। भावनगर की सरकारी होस्पिटल में वरसादी पानी आता दर्दियों ने हालाकी। होस्पिटल जर्जरित होवाथी पानी लीकेज की समस्या, जिला होस्पिटल की मरामत करवा दर्दियों की मांग। सरकारी होस्पिटल वीडियो थो वायरल।
अमरेली में भाजप नेता पूर्व संसदीय सचिव हीरा सोलंकी लंपी वारस लाभार्थी लोक डायरा नु आयोजन करू हतु। राजबा गढ़वी सहित कलाकारों डायरा में रहा उपस्थित। तो समाचार सुपरफास्ट में अत्यारे बस आटलू। वधु समाचार माटे जोता रहो न्यूज 18 गुजराती। नमस्कार।